આદમી પાર્ટીના નેતાઓ આજે જેલમાં બંધ ચેતર વસાવાને મળશે. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન નર્મદાના રાજપીપળા ખાતે તેઓ જશે. જેલમાં બંધ ચેતર વસાવા સાથે તેઓ મુલાકાત કરશે. ચેતર વસાવા ભરૂચમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરાઈ છે ત્યારે નેત્રંગની સભામાં કેજરીવાલે આ જાહેરાત કરી છે. ગઈકાલથી દિલ્હી અને પંજાબના સીએમ છે ગુજરાતમાં. તો આ તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાત પ્રવાસ પર છે ત્યારે ભરૂચના નેત્રંગમાં કેજરીવાલે જનસભાને સંબોધી હતી જેમાં આમ આદમી પાર્ટી નેતા ચેતર વસાવાને ચૂંટણી લડાવવાની જાહેરાત કરાઈ છે અને જેને લઈને સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી. સાઠ સિત્તેર હજાર માણસો સભામાં હોત, એ સભામાં પ્રજાએ હુંકારો બોલાયો હોત તો અમને થોડી ચિંતા થાત. પણ 25-30 હજાર ના એમના ચેલાઓ બધા આવ્યા હતા એટલે બધા હાજી હાજ જ કહેવાના છે ને, એનાથી અમને કોઈ ફરક નથી પડવાનો. ચૂંટણી આવે એટલે ડિપોઝિટ જવાની, આ જવાની, બધી વાતો થવાની છે. પણ આવનારો સમય બતાવશે કે અહીંયા ભારતીય જનતા પાર્ટીની કેટલી તાકાત છે અને આ પાર્ટી ની આવનારા દિવસોમાં શું સ્થિતિ થવાની છે. ડેડિયાપાડામાં ચૈતર વસાવાની હાલત શું થવાની છે આવતાના આવનારા દિવસો ચૂંટણીમાં, એ આવનારો સમય કે છે. જે રીતના સમાચાર આવી રહ્યા છે, ઈડીની નોટિસ તો જવાબ આપવો જોઈએ. આ પ્રકારનું નિવેદન પણ સામે આવ્યું છે. ચેતર વસાવા હાલ જેલમાં છે. ચેતર વસાવાને ચૂંટણી લડાવવાની જાહેરાત કરાઈ હતી ગઈકાલે, આ જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ લોકોને ભેગા કરીને ઠગવાના ધંધા કરવામાં આવી રહ્યા છે તેવું પણ નિવેદન આપ્યું. લોકોને ગેરમાર્ગે દોરવાની કોઈ સફળતા મળતી નથી, આ પ્રકારનું નિવેદન પણ તેમણે આપ્યું. ઈડીની જે વારંવાર નોટિસો મળે છે તેનો જવાબ આપે ને ભાઈ, એનો જવાબ આપવો જોઈએ. પણ આ લોકો ચૈતર વસાવાનો દાખલો ને, ચૈતર વસાવાનો કેસ ફોરેસ્ટના કર્મીઓને માર માર્યા એના કારણે એવો ચૈતરભાઈ વસાવા જેલમાં છે. તો ખરેખર તો કાનૂની દ્રષ્ટિએ આ લડાઈ લડવી જોઈએ. અહીંયા લોકોને ભેગા કરીને લોકોને ઠગવાના ધંધા કરે, લોકોને ગેરમાર્ગે દોરવાની વાતો કરે છે, લોકોને ઉશ્કેરવાની વાતો કરે, એનાથી એમને કોઈ સફળતા મળવાની નથી. હું પોતે ઈચ્છું છું કે ચૈતર વસાવા મેદાનમાં આવે, મેદાનમાં આવીને મારી સામે લડાઈ લડે. સમાચારોમાં હાલ